બાપુને બાળકો બહુ વાલા. કોઈવાર બાપુ ખૂબ કામમાં હોય, મહત્વનો કાગળ લખતા હોય અથવા આરામ કરતા હોય, ત્યાં કોઈ બાળક દોડતું દોડતું બાપુ પાસે આવી પહોંચે. બાપુની સેવામાં રહેનાર ભાઈ બહેન બાળકને અંદર જતું અટકાવે. ત્યાં તો બાપુ બોલી ઉઠે, બાળકને મારી પાસે આવવા દો, બાળકો તો મારું જીવન છે. બાપુ ગોળમેજી પરિષદ વખતે વિલાયત ગયા, ત્યાં પણ બાપુની આસપાસ બાળકો હોય જ. તે દેશના બાળકોને પણ બાપુ પોતાના જ લાગે. બાપુને બાળકો જોવે એટલે અંકલ ગાંધી, અંકલ ગાંધી, ગાંધી બાપુ, ગાંધી બાપુ એમ મોટે સાદે બોલતા બોલતા બધા બાળકો ઘરની બહાર દોડી આવે અને બાપુની આસપાસ મીટળાઈ વળે. બાપુ રોજ વહેલી સવારે લંડનના રસ્તાઓ પર ફરવા નીકળતા. બાળકોને આ વાતની ખબર પડી એટલે તેઓ પોતાના મા બાપને કહે, અંકલ ગાંધી અહીં ફરવા આવે છે, માટે અમને વહેલા ઉઠાડજો, અમારે પણ તેમની સાથે ફરવા જવું છે. બાપુ બાળકો સાથે ગમ્મત કરે, બાળકો સાથે તોફાન મસ્તી કરે, બાળકોની માફક ખડખડાટ હસે અને બધાને હસાવે પણ ખરા. બાપુ બાળકો સાથે ફક્ત ગમ્મત જ નહોતા કરતા, પણ વચ્ચે વચ્ચે તેઓ મીઠાશથી સારી સારી વાતો કરે. બાપુ બાળકોને સ્વચ્છતાની વાતો કરે, જાત મહેનતની વાતો કરે, આપણા દેશની વાતો કરે, સત્યની વાતો કરે, અહિંસાની વાતો કરે, આમ જાત જાતની વાતો કર્યા જ કરે. બાપુની વાતો બધા બાળકો હોંશે હોંશે ધ્યાનથી સાંભળે, પછી ઘેર જઈને પોતાના મા બાપને, મોટા ભાઈ બહેનોને એ બધી વાતો કહી સંભળાવે. આમ બાળકો બાપુના સંદેશવાહક બની જતા. અહિંસાનો સંદેશ લઈ જઈને બાળકો ઘેર મા બાપને કહે, હવે પછી તમે અમને મારશો નહીં, અંકલ ગાંધી કોઈને પણ મારવાની ના કહે છે. બાપુની આસપાસ બાળકોને વીંટળાયેલા જોઈને ત્યાંના લોકોને ભગવાન ઈસુ ખ્રિસ્ત યાદ આવી જતા અને તેઓ પોતાના બાળકોને ખુશીથી ગાંધી બાપુ પાસે જવા દેતા. ભગવાન ઈસુ જાણે તેઓને આદેશ ન આપતા હોય કે નાના બાળકોને મારી પાસે આવતા અટકાવશો નહીં, તેમને આવવા દો, કેમ કે પ્રભુનું રાજ્ય એનું જ છે. જેઓ બાળક જેવા પ્રેમાળ, નિર્દોષ અને નિરાભિમાની બનશે તેઓ જ પ્રભુના ધામમાં પ્રવેશ પામી શકશે. બાળક જેવા તમે ન થાઓ ત્યાં સુધી તમારે માટે પ્રભુના ધામના બારણા બંધ છે. જે બાળક જેવો નિર્દેશ બને છે તે પ્રભુની નજરમાં મોટામાં મોટો છે. ગાંધી બાપુ કહેતા, બાળકોના આશીર્વાદનો હું હંમેશા બહુ ભૂખ્યો હોઉં છું, કારણ કે સામાન્ય રીતે બાળકો બહુ નિર્દોષ હોય છે.